વિદ્યાર્થી મિત્રો નમસ્તે. મધ્યમ ગુજરાતી વિષય ગુજરાતી ધોરણ 6 ચેપ્ટર નંબર 15 ગુજરાત મોરી મોરી પ્રકાર ઉર્મી ગીત કવિ ઉમાશંકર જોશી. સમગ્ર કવિતામાંથી આ ભાગ લેવામાં આવ્યો છે. તો મિત્રો આનું શીર્ષક છે ગુજરાત મોરી મોરી. ગુજરાત મર્યું છે મર્યું છે અને ગુજરાત વિશે આપણે ગયા ક્લાસમાં ચર્ચા કરી હતી કે ગુજરાત વિકાસશીલ અને સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાત રાજ્ય ભારત દેશની પશ્ચિમે આવેલું રાજ્ય છે અને ગુજરાતનું પ્રસ્તુત કાવ્યમાં કવિએ મહિમા ગાન કરેલું છે. કવિએ ગુજરાતની ભૂમિના ગુજરાત રાજ્યના ખૂબ જ ગુણગાન ગાયા છે. પ્રસ્તુત કાવ્યમાં ઉમાશંકર જોશીનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ આપણે જોઈ શકીએ છીએ. તો ગયા ક્લાસમાં આપણે અડધા કાવ્યની ચર્ચા કરી હતી, એનો ભાવાર્થ સમજ્યા હતા અને બાકીનું જે કાવ્ય છે એ કાવ્ય આજે આપણે જોઈશું. તો પ્રસ્તુત કાવ્ય જે છે એ કાવ્યમાં કઈ નદીની વાત કરેલી છે? તો સાબરમતી અને નર્મદા નદીની વાત કરવામાં આવી છે. તો બાકીની જે કાવ્ય છે, જે પર્વતો છે એના વિશે આજે આપણે જોઈએ છીએ. હવે તો આગળ એનું કાવ્યગાન સાથે એનો ભાવાર્થ હું સ્પષ્ટ કરીશ. ગિરનાર બા
ઉપર મહાકાળી માતા વસે છે, વસવાટ કરે છે, બિરાજે છે. તો પાવાગઢના શિખર ઉપર મહાકાળી માતા બિરાજમાન છે. ડગલે ને ડુંગરે ભરદેતી હૈયા, હૈયા હૈયું એટલે હૃદય મન. તો ડગલે ને ડુંગરે, ડગલે ને ડગલે, ડગલે ને ડુંગરે એ પોતાના પાવન સ્થળો, એ ડગલે ને ડુંગરે હૈયાને ભાવથી ભરી દે છે. તો આ જે પાવન સ્થળો છે, ગિરનાર, ઈડરિયો ગઢ અને પાવાગઢ પર્વત, તો આ પાવન સ્થળો એ ડગલે ને ડુંગરે હૈયાને ભાવથી એ ભરી દે છે, હૈયાને ભાવથી ભરી દે છે. પાવાગઢ પર્વત ઉપર કોઈ પણ જાય એટલે એ માણસ એ ભાવ વિભોર બની જાય છે, કેમ કે ત્યાં મહાકાળી માતા વસવાટ કરે છે. તો આ પવિત્ર સ્થળો છે અને એ પવિત્ર સ્થળો એ ડગલે ને ડગલે ડુંગરે, દરેક ડુંગરે પવિત્ર ધામ છે અને એ અહીંયાને ભરી દે છે, ભાવથી ભરી દે છે. એ ગુજરાત મારી છે, મારી છે. તો આવા પવિત્ર જે ડુંગરો છે એવી ગુજરાત મારી છે, મારી છે. આંખની અમીમીટ ઊંડે ચરોતરે, અહીં ચરોતર પ્રદેશની વાત કરવામાં આવી છે. તો આંખની અમીમીટ ઊંડે ચરોતરે, જ્યાં ચરોતરના લોકોની અમી ભરેલી નજર ઊંટી પડે છે. ચરોતર પ્રદેશ ક્યાં આવેલો છે અને કોને કહે છે? તો મહી અને સાબરમતી નદી વચ્ચે આવેલો જે પ્રદેશ છે એ પ્રદેશ એ ચરોતર પ્રદેશ તરીકે ઓળખાય છે. ચરોતર પ્રદેશ એની ફળદ્રુપ જમીન છે અને ઔદ્યોગિક વિકાસ ત્યાં સારા એવા પ્રમાણમાં થયેલો છે. તો ચરોતર પ્રદેશ, જ્યાં ચરોતરના લોકોની આંખની અમી ભરેલી નજર ઊંટી પડે છે. નજર એટલે દ્રષ્ટિ. તો ચોરવાડ વાડીએ છાતી શ્રી ઉભરે, અહીં ચોરવાડ પ્રદેશની પણ વાત કરવામાં આવેલી છે. ગુજરાત રાજ્યના ચરોતર અને ચોરવાડ પ્રદેશ ખૂબ જાણીતા છે, બંને પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તો આપણે ચરોતર પ્રદેશનું વિશિષ્ટ મહત્વ શું છે એ જોયું કે ચરોતર પ્રદેશ એ ફળદ્રુપ છે, ત્યાંની જમીન અને ઉદ્યોગોથી ઔદ્યોગિક વિકાસ ત્યાં સારા એવા પ્રમાણમાં થયેલો છે. ચોરવાડ વાડીએ છાતી શ્રી ઉભરે, તો ચોરવાડ પ્રદેશ એ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું સ્થળ છે. તો એ વિહાર ધામ છે, પ્રવાસ ધામ છે, ત્યાં પ્રવાસીઓ ખૂબ જ પ્રવાસ માટે જતા હોય છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, સાગર કાંઠે આવેલું છે ચોરવાડ, અને ચોરવાડનું વિહાર ધામ તરીકે, પ્રવાસ ધામ તરીકે એનો વિકાસ થયેલો છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું ચોરવાડ એ વિહાર ધામ જોઈને છાતી કેવી ઉભરાય છે? તો કવિ કહે છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનું ચોરવાડ એ પ્રવાસ ધામ તરીકે, વિહાર ધામ તરીકે જોઈને છાતી કેવી ઉભરાય છે, એટલે કે ખૂબ આનંદ થાય છે. ચોરવાડ પ્રદેશ જોઈને ખૂબ આનંદ થાય છે. હૈયાના હીરપાઈ હેત ભરી નિદ્રે, તો નિદ્રે એટલે કે છલકાય, એનો પ્રેમ છલકાય છે, પ્રેમ જોવા મળે છે. તો અહીં હૈયાના હેત પીડાવીને જે સદા હેત વરસાવતી રહે છે, તો હૈયાના હીરપાઈ, હૈયું એટલે હૃદય મન, તો હૈયાના હેત પાઈ હેત ભરી નિદ્રે, હૈયાના હીર પાઈ, હૈયાનું એ હેત હીર પાઈને એ હેત ભરી નિદ્રે છે, એનું હેત નિદ્રે છે. એ ગુજરાત મારી છે, મારી છે. તો અહીં આ પ્રદેશોનો ઉલ્લેખ કરીને ગુજરાત કેટલું મોખરાનું છે એ બતાવવામાં આવ્યું છે. કોયલને મોરને મેઘ વિતે બોલડે, તો કોયલ અને મોરના મેઘ સમાન મીઠા ડંકા, કોયલ અને મોર એ પક્ષીઓની પ્રસ્તુત કાવ્યમાં વાત કરવામાં આવી છે. તો આ પક્ષીઓની વાત અહીંયા કરેલી છે, કોયલ મોર અને સારસ પક્ષીની પણ વાત કરેલી છે. તો કોયલ અને મોરની જે વિશિષ્ટતા છે એ બતાવ્યું છે. કોયલ
પક્ષી છે. તો કોયલ અને મોરના મેઘ મલહારસા મીઠા ટહુકા અને નમણી પનિહારીને ભીને અંબોડલે. નમણી પનિહારી, પનિહારી કોને કહેવાય? પાણી ભરીને જતી સ્ત્રી એને પનિહારી કહેવામાં આવે છે. તો નમણી પનિહારીના ભીના અંબોડલે વાડનો જે પાછળ ગોળ ગોળ જે વાળવામાં આવે છે એને અંબોડો કહે છે. તો નમણી પનિહારીના ભીના અંબોડે નીર તીર સાર સસા સુખ રૂપિયા જોડલે. નીર તીર, નીર એટલે જળ અને તીર એટલે કાંઠો કિનારો. તો જળાશયના કિનારે, જળાશયના કાંઠે સારસસા સુખ ડૂબ્યા જોડલે એટલે સારસ પક્ષી એ જોડીમાં વિહાર કરે છે. તો સારસ અને સારસી એ જોડીમાં જોવા મળે છે. તો આ એમની વિશિષ્ટતા છે કે સારસ પક્ષી હંમેશા, સારસ અને સારસી એ હંમેશા જોડીમાં જોવા મળે છે. તો એ સાગર કિનારે, જળાશયના કિનારે વિહાર કરતા જોવા મળે છે અને એ સ્નેહનું પ્રતીક છે. આ જે પક્ષી છે સારસ પક્ષી એ સ્નેહનું પ્રતીક છે. ગુજરાત મોરી મોરી રે, એ ગુજરાત મારી છે, મારી છે. નર્મદની ગુજરાત દોહલી રે જીવલી. નર્મદ એ કવિ છે, કવિ થઈ ગયો અને એ ખૂબ જાણીતા કવિ થઈ ગયા છે. તો નર્મદ કવિ એ સુરતના હતા. એમના વિશે તમારે હવે પછી તમે આગળના ધોરણમાં જશો એટલે તમારે નર્મદના કાવ્યો શીખવાના આવશે. તો નર્મદની ગુજરાત દોહલી રે જીવલી, આ કવિ નર્મદની ગુજરાત છે. આ કોની ગુજરાત છે? તો કવિ નર્મદની ગુજરાત છે. અને નર્મદની ગુજરાત એ જીવલી ખૂબ દોહલી હતી એવું કવિ કહે છે. દોહલી એટલે મુશ્કેલ. દોહલીનો અર્થ શું થાય છે? મુશ્કેલ. તો નર્મદની ગુજરાત એ જીવવી ખૂબ દોહલી હતી, મુશ્કેલ હતી. કેમ? તો નર્મદના સમયમાં ગુજરાતની પરિસ્થિતિ સારી ન હતી, ગુજરાતની સામાજિક સ્થિતિ સારી ન હતી. ગાંધીની ગુજરાત કપરી જીરવવી અને ગાંધીજીના સમયની ગુજરાત જે હતી એ ગુજરાત જીરવવી ખૂબ કપરી હતી એટલે કે મુશ્કેલ હતી, અઘરી હતી. તો ગાંધીજીના સમયની ગુજરાત જીરવવી મુશ્કેલ હતી અને નર્મદના સમયનું જે ગુજરાત હતું એ ગુજરાત એ જીવવું અઘરું હતું, મુશ્કેલ હતું. તો જેને જીરવવી ગાંધીની ગુજરાત એ જીરવવી મુશ્કેલ હતી. એકવાર જેના એકવાર ગાઈ કે કેમ કરી ભૂલવી, તો એકવાર જેના ગુણગાન ગાયા એ ગુજરાતને કેવી રીતે ભૂલવી? તો આપણે આજે પાન નંબર 43 સુધીનું કાવ્ય આપણે જોયું છે. તો પ્રસ્તુત કાવ્યમાં સાબરમતી અને રેવા નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ નદીઓની વિશિષ્ટતા બતાવી છે જે આપણે વારંવાર જોઈ. એ સિવાય જે ડુંગરો છે ગુજરાતના